કેશોદ આઈટીઆઈમાં 100 એપ્લિકેશનનું ડેમોન્સ્ટ્રેશન અને અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 108 ઇમરજન્સી સેવાને વધુ સારી બનાવવા માટે અને લોકોની સેવા પારદર્શક રીતે કરાવવામાં આવે અને તેની સુવિધામાં વધારો થાય તેવા શુભ હેતુથી 108 સિટીઝન એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું ડેમોન્સ્ટ્રેશન અને અનાવરણ કેશોદ આઈટીઆઈમાં યોજાયું હતું, જેમાં નાગરિકો તથા વિદ્યાર્થીઓને એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેનેજર 108 જુનાગઢ. આજે ગુજરાત સરકારમાં જે 108 સિટીઝન એપ્લિકેશન છે, જે ઇમરજન્સી સર્વિસીસને ખૂબ સારી કરવા માટે અને લોકોને પારદર્શિતા રહે આપાતકાલીન સેવાઓમાં, એ માટે જે સીએમ વિજય રૂપાણી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશનનું જૂના કેશોદ જે આઈટીઆઈ છે એમાં ડેમોન્સ્ટ્રેશન અને અનાવરણ કરવામાં આવ્યું, જેની અંદર આપણી કેશોદ 108, જુનાગઢ 108, માળિયા અને ગડુ 108 દ્વારા લોકોને અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા કે કઈ રીતે 108નો એપ્લિકેશન થ્રુ ઉપયોગ કરવો અને એપ્લિકેશનના જુદા જુદા ફાયદાઓ જણાવવામાં આવ્યા. જેમ કે તમે એપ્લિકેશન થ્રુ નજીકના તમારા હોસ્પિટલો વિશે જાણકારી મેળવી શકો છો, બ્લડ બેંકની જાણકારી મેળવી શકો છો, સાથે જે પારદર્શિતાનો ઉદ્દેશ્ય છે સરકારશ્રીનો અને 108નો એ ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યો કે તમે 108 અસાઇન થઈ તમને 108માં કોલ મળ્યો અને 108 તમારી ક્યાં પહોંચી છે એની પણ તમને જાણકારી ત્વરિત જ મળી શકે છે. સાથે એમાં જે દર્દી છે એનું GPS લોકેશન આપવામાં આવે છે, જેથી 108ને પણ તમારા સુધી પહોંચવામાં કોઈ જાતની સમસ્યા ઊભી થતી નથી. ટીમ દ્વારા અને અમારા સંસ્થાના કર્મચારીઓ દ્વારા લોકોને પણ અનુરોધ કરવામાં આવે છે કે જેટલું બને એટલું વધારે ને વધારે 108 એપ્લિકેશનનો ઉપયોગ કરે અને ગુજરાતમાં જેટલા પણ એન્ડ્રોઈડ ફોન યુઝર્સ છે એ બધા જ 108 એપ્લિકેશનનો ડાઉનલોડ કરી અને એને રજિસ્ટ્રેશન કરે, જેથી આપણે ગોલ્ડન અવરની સાથે સાથે પ્લેટિનિયમ અવર્સમાં આગળ વધી શકીએ, સમય જે કમ્યુનિકેશનનો સમય છે એ બચાવી શકીએ અને પોતાની જાણકારી પણ સરળતાથી આગળ શેર કરી શકીએ. એટલે જ લોકોને વધારે ને વધારે અનુરોધ કરવામાં આવે છે કે બધા જ 108 એપ્લિકેશનનો ઉપયોગ કરે અને ડાઉનલોડ કરે.